गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित में प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा है, तो चलो शुरू करिए। स्वाध्याय 13 अर्थशास्त्र એટલે કે સ્ટેટિસ્ટિક નો આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોઈશું અને એ છે 9મા નંબરનો દાખલો। મિત્રો, એમાં નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો એમ કીધું છે। આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે। હવે આ વર્ગ જુઓ 0-10 10-20 20-30 હવે તફાવત કેટલાનો છે જુઓ। આ અધસીમા કહેવાય, આ ઉદ્વસીમા, અધસીમા ઉદ્વસીમા, તો 10-10 નો તફાવત છે। તમે ચેક કરો, 0 માં 10 ઉમેરો 10, 10 માં 10 ઉમેરો 20, 20 માં 10 ઉમેરો 30, 30 માં 10 ઉમેરો 40 અને નીચે આપણને આવૃત્તિ આપેલી છે। હવે મિત્રો, પરીક્ષાની અંદર જ્યારે આપણને કંઈ કીધું ન હોય, ફક્ત મધ્યક શોધવાનું કીધું હોય, ત્યારે તમારે સીધી રીત એટલે કે સાદી રીત વાપરવાની। પરંતુ જો તમને પદ વિચલન અથવા ધારી લીધેલ રીત આપણને કીધેલી હોય તો ચિંતા ન કરો, આ જ દાખલો આપણે ત્રણે રીતે ગણીશું। અને જ્યારે આપણે ત્રણ રીત વાપરતા હોય ત્યારે કોઠામાં કુલ 8 ખાના દોરવાના, કેટલા 8 ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। એમાં પહેલા ખાનામાં વર્ગ એ આપણને આપેલો હોય એ લખવાનો અને એના નીચે તમારે કુલ લખવાનો, યાદ રાખજો। બીજું આવૃત્તિનું ખાનું હોય એને FI કહેવાય, એ પણ તમને આપેલા હોય। આપણે જોડે જોડે લખતા જઈએ અને સમજતા જઈએ। જુઓ મિત્રો, હવે આપણને વર્ગ આપેલો છે, કેટલો છે, 0-10 પછી 10-20 20-30 પછી 30-40 40-50 50-60 60-70 અને 70-80 આ રીતે આપણને કીધું છે। હવે આપણે કુલ કેટલા અવલોકનો છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। હવે જુઓ મિત્રો, તમે આવૃત્તિ FI આપણને આપેલી છે એ લખી કાઢવાની, 2 એના નીચે 4 એના નીચે 10 લખવામાં ધ્યાન રાખજો, 20-18 પછી 20 પછી 16 અને 10 આ રીતે આપણને આપ્યું છે। જ્યારે આવૃત્તિ લખો ત્યારે એના ખાનામાં નીચે n બરાબર આવૃત્તિઓનો સરવાળો કરવાનો, કુલ આવૃત્તિ 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 6 20 નું 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 1 10 તો n બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો, 100 મળ્યા। તો આપણે અહીંયા લખી કાઢવાનું n બરાબર 100 બરોબર। હવે મિત્રો, મધ્ય કિંમત શોધવાની છે। મધ્ય કિંમતમાં આ અધસીમા અને ઉદ્વસીમા એનો સરવાળો કરી 2 વડે ભાગવાના, 0-10 એટલે 10 થાય, 10 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે મિત્રો, 5, 10-20 એટલે 30, 30 ને 2 વડે ભાગો 15, 20-30 એટલે 50, 50 ને 2 વડે ભાગો 25-50 થાય। હવે મિત્રો, બધામાં ભાગાકાર અને સરવાળા નહીં કરવાના, શોર્ટ ટ્રિક વાપરવાની। જુઓ, 5 અહીંયા તફાવત કેટલાનો છે, 10 નો તફાવત છે, તો 5 માં 10 ઉમેરો 15, 15 માં 10 ઉમેરો 25, 25 માં 10 ઉમેરો 35, 35 માં 10 ઉમેરો 45, 45 માં 10 ઉમેરો 55, 55 માં 10 ઉમેરો 65 અને 65 માં 10 ઉમેરો કેટલા થાય, 75। હવે જુઓ, આપણે એ અહીંયા DI શોધવા છે પણ એની જરૂર પડશે। હવે એ કેવી રીતે શોધવાના, તો બરોબર ધ્યાન આપવાનું। જુઓ, એની અંદર તમારે શું કરવાના, આ જે અવલોકનો હોય એના 2 ભાગ પાડવાના। જુઓ, અહીંયા કુલ 8 અવલોકનો છે, તો આ 4, 1, 2, 3, 4 આટલા, પછી 1, 2, 3, 4 2 ભાગ પાડ્યા,
અહીંયાથી જુઓ આટલા આપણે આ બે ભાગ પડ્યા અને નીચેના આ રીતે બે ભાગ પડ્યા એક બે ત્રણ ચાર અવલોકન ઉપર ચાર હવે આ બંનેમાં અહીંયા જુઓ ઉપરનું એક અવલોકન નીચેનું એક અવલોકન લેવાનું આ રીતે જુઓ વચ્ચે વચના બે અવલોકનો લીધા હવે એમાં મોટું અવલોકન કયું છે એ લેવાનું 20 અને 18 માં મોટા કયા 20 તો 20 ની લાઈન માં તમારે જોવાનું અહીંયા આ 20 ની લાઈન માં કેટલા છે 35 તો આ જે થયો એ તમારો શું થયો કહેવાય એ થયો એમ કહેવાય શું કહેવાય એ આ યાદ રાખજો એટલે એ બરાબર કેટલા મળે આપણને 35 તો આપણે અહીંયા લખી કાઢીએ એ બરાબર 35 આવડશે મિત્રો ચાલો હવે આપણે શું કરવાનું તો જો અહીંયા એની લાઈનમાં હંમેશા કેટલા મૂકી દેવાના 0 મૂકવાના આ યાદ રાખો શોર્ટ ટ્રિકો એટલે બોર્ડમાં સ્કેચ પણ ટાઈમ બગડે નહીં ગણતરી કરીએ તો જો અહીંયા bi બરાબર xi માઇનસ a હું તો ગણતરી અત્યારે શીખવાડું છું તમે ન કરો તો ચાલે શોર્ટ ટ્રિક વાપરવાની તો જુઓ di બરાબર xi માઇનસ a બરાબર xi એટલે કેટલા છે 5 ઓછા એ એટલે કેટલા છે 35 બાદબાકી કરો માઇનસ કેટલા આવે 30 તો અહીંયા લખવાના માઇનસ 30 હવે કેટલા છે 15 તો અહીંયા લખો 15 ઓછા 35 બાદબાકી કરો શૂન કેટલા આવે 20 માઇનસ 20 માઇનસ 20 પછી કેટલા છે 25 તો 25 માઇનસ 35 બાદબાકી કરો ચાલો તો માઇનસ 10 હવે જો આ શોર્ટ ટ્રિક તમને આવડી ગઈ ગણતરી ના કરો તો પણ ચાલે અહીંયા તફાવત કેટલાનો છે 10 10 નો તો 0 માં 10 ઉમેરો 10 10 માં 10 ઉમેરો 20 20 માં 10 ઉમેરો 30 અને ઉપરના ભાગે હંમેશા શું આવે માઇનસ નીચેના ભાગે બધા અવલોકન પ્લસ માં આવે 0 માં 10 ઉમેરો 10 10 માં 10 ઉમેરો 20 20 માં 10 ઉમેરો 30 30 માં 10 ઉમેરો 40 ગણતરી કર્યા વગર લખી શકાય જવાબ એનો એ જ આવે મિત્રો પણ આપણે સમય બચાવવાનો હવે જો અહીંયા UI શોધી કાઢીએ ધ્યાન આપજો બરોબર UI બરાબર XI માઇનસ A અપોન H બરાબર XI માઇનસ A બરાબર શું આ રહ્યા DI અને છેદમાં H ચલો DI કેટલા આવ્યા માઇનસ 30 અને H એટલે કેટલા છે તફાવત જો અહીંયા 0 અને 10 વચ્ચે તફાવત 10 અને 20 વચ્ચે તફાવત કેટલાનો છે 10 10 નો એટલે H બરાબર કેટલા લખવાના 10 તો અહીંયા 10 10 તારી 30 તો કેટલા આવ્યા માઇનસ 3 તમારે ગણતરી નથી કરવાની તમારે શોર્ટ ટ્રિક વાપરવાની છે એટલે અહીંયા કેટલા આવ્યા માઇનસ 3 હું તમને શીખવાડું છું આ 0 ની લાઈન માં તમારે શું કરવાનું અહીંયા 0 મૂકી દેવાના આંખો મીચીને ગણતરી કરવાની જરૂર નથી હું તો શીખવાડી પણ તમારે ડાયરેક્ટ મૂકવાના હવે જુઓ UI માં યાદ રાખજો 0 ની ઉપર માઇનસ આવે 0 ની નીચે પ્લસ 0 માં 1 ઉમેરો 1 એની ઉપર 1 ઉમેર 1 માં 1 ઉમેરો 2 2 માં 1 ઉમેરો 3 અને ઉપર કઈ સંખ્યા આવે માઇનસ હવે 0 થી નીચે તમે જાઓ 0 માં 1 ઉમેરો 1 1 માં 1 ઉમેરો 2 2 માં 1 ઉમેરો 3 3 માં 1 ઉમેરો 4 થઈ ગયા અને નીચે બધા કેવા આવે પ્લસ ઉપર કેવા આવે માઇનસ ગણતરી ન કરો તો પણ ચાલે આ શું આવ્યા UI બરોબર હવે આપણે શોધવાનું શું છે FIXI ચલો FI એટલે 2 અને XI એટલે 5 2 5 કેટલા થાય 10 ચલો પછી 15 ગુણ્યા 4 15 4 60 પછી 25 ગુણ્યા 10 એટલે 250 પછી 35 ગુણ્યા 20 કરો એટલે 70 એટલે 700 45 ગુણ્યા 18 કરવા પડશે 45 ગુણ્યા 18 5 એક 5 4 8 5 40 8 4 32 ને 4 36 6 5 11 8 કેટલા આવ્યા મિત્રો 810 ચલો હવે 55 ગુણ્યા 20 કરો
पंचावन गुण्या वीस बे रकम नु शून बे पांच दस बे पांच दस ने एक अग्यार कितना आया अग्यार सो। चलो हवे सोल गुण्या कितना करिए पांसठ पांसठ गुण्या सोल शून पांच छ छ पंचा तीस छायु छायु छत्री सड़त्री अड़त्री ओगन चालीस शून नौ न पांच चौदह छ ने त्रण नौ ने एक दस कितना आया एक हजार चालीस। चलो हवे पंचोतेर गुण्या दस करो तो सात सौ ने पचास आवे। હવે મિત્રો એફઆઈ એક્સઆઈ ના ખાનામાં નીચે તમારે શું લખવાનું સિગ્મા એફઆઈ એક્સઆઈ લખવાના અને આ બધાનો સરવાળો કરો। ચાલો તો શું થશે જુઓ જીરો ના જીરો એક ને છ સાત સાત ને પાંચ બાર બાર ને એક તેર તેર ને ચાર સત્તર સત્તર ને પાંચ બાવીસ નો બગડો વધી પડી બે બે ને બે ચાર ચાર ને સાત અગિયાર ને આઠ ઓગણીસ ને એક વીસ વીસ ને સાત સત્યાવીસ નો સાતડો વધી પડી બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો કેટલા આવ્યા મિત્રો ચાર હજાર સાતસો વીસ આવે બરોબર। આ આપણને શું મળ્યા સિગ્મા એફઆઈ એક્સઆઈ। હવે આપણે એફઆઈ ડીઆઈ શોધવાના છે તો જુઓ હવે એફઆઈ ડીઆઈ ક્યાં છે એફઆઈ બે ડીઆઈ માઇનસ ત્રીસ માઇનસ છે એટલે માઇનસ આવે પેલા તો ત્રીસ ગુણ્યા બે એટલે સાહીઠ હવે ચાર ગુણ્યા વીસ વીસ ચાર કેટલા થાય માઇનસ એસી ચલો દસ ગુણ્યા દસ એટલે માઇનસ સો દસ એ દસે સો બરોબર વીસ ગુણ્યા જીરો આ જીરો ગુણ્યા વીસ એટલે જીરો આવે હવે જુઓ આ અઢાર ગુણ્યા દસ એટલે એકસો એસી પછી વીસ ગુણ્યા વીસ એટલે ચારસો પછી સોળ ગુણ્યા ત્રીસ સોળ તારી અડતાલીસ એટલે ચારસો એસી અને ચાલીસ ગુણ્યા દસ કરો તો કેટલા થાય ચારસો અને એના નીચે તમારે લખવાનો અહીંયા સિગ્મા FIDI FIDI હવે આના સરવાળા બાદ બાકી કેવી રીતે કરવાના તો આ માઇનસ વાળા પદોનો સરવાળો કરવાનો અને નીચે પ્લસ વાળા પદોનો સરવાળો કરવાનો તો આ બધાનો સરવાળો કરીએ તો શું થશે જુઓ બરોબર આ સાહીઠ એસી અને સો શૂન આઠ ને છ ચૌદ બસો ચાલીસ માઇનસ છે એટલે માઇનસ આવે બરોબર હવે નીચેના નો સરવાળો કરો તો જીરો ના જીરો આઠ ના આઠ સોળ નો છગડો વધી પડી એક એક ને એક બે બે ને ચાર છ છ ને ચાર દસ દસ ને ચાર ચૌદ એટલે કેટલા આવ્યા ચૌદસો સાહીઠ આપણને મળ્યા હવે એમાંથી પેલા માઇનસ બાદ કરી નાખો બસો ને ચાલીસ બાદ કરો તો શૂન છ માંથી ચાર જાય તો બે ચાર માંથી બે જાય તો બે કેટલા આવ્યા એક હજાર બસો વીસ તો અહીંયા લખીએ આપણે એક હજાર બસો વીસ ક્લિયર। ચાલો હવે આપણે છેલ્લું શું શોધવાનું છે એફઆઈ યુઆઈ તો હવે એફઆઈ યુઆઈ માં એફઆઈ બે યુઆઈ માઇનસ ત્રણ આ બે નો ગુણાકાર કરો ત્રણ દુ છ માઇનસ છ પછી બે ગુણ્યા ચાર એટલે આઠ માઇનસ આઠ પછી દસ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ દસ બરોબર અને જુઓ વીસ ગુણ્યા જીરો એટલે જીરો જ આવે એટલે જીરો ની લાઈન માં જીરો જીરો અઢાર ગુણ્યા એક એટલે અઢાર એકા અઢારા પછી વીસ ગુણ્યા બે એટલે ચાલીસ પછી ત્રણ ગુણ્યા સોળ સોળ તારી અડતાલીસ અને દસ ગુણ્યા ચાર એટલે દસ ચાર કેટલા થાય ચાલીસ અને એ ખાનામાં તમારે અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ લખવાના બરોબર।
હવે આનો સરવાળા બાદબાકી કેવી રીતે કરીએ તો જુઓ આ પ્લસ નો સરવાળો કરવાનો અને ઉપર માઇનસ નો સરવાળો કરો તો કેટલા થાય આઠ ને છ એટલે કેટલા થાય મિત્રો માઇનસ ચોવીસ થાય આ બધાનો સરવાળો આઠ ને છ ચૌદ નો ચોગડો વધી પડી એક એક ને એક બે અને માઇનસ ના માઇનસ હવે આ બધાનો સરવાળો કરો પ્લસ નો આઠ ના આઠ સોળ નો છગડો વધી પડી એક એક ને એક બે બે ને ચાર છ છ ને ચાર દસ દસ ને ચાર ચૌદ એકસો છેતાલીસ એકસો છેતાલીસ માંથી ચોવીસ બાદ કરો બે ચાર માંથી બે જાય તો બે એક કેટલા આવ્યા મિત્રો એકસો ને બાવીસ મળ્યા કેટલા મળ્યા એકસો બાવીસ અને મોટી સંખ્યા આગળ શું છે પ્લસ તો પ્લસ આવે ક્લિયર આ રીતે આપણે અહીંયા કોઠાની ગણતરીઓ પૂરી થઈ હવે આપણે મધ્યક શોધીએ એના ઉપર તો આપણે ત્રણે ત્રણ રીતેથી મધ્યક શોધવાના છીએ બોર્ડમાં કોઈ પણ રીતે પૂછાય તો પણ તમને આવડે ચાલો પહેલું આપણે લઈ લઈએ મિત્રો સીધી રીત આ રીતે હેડિંગ મારવાનું બોર્ડમાં સીધી રીત ચાલો અને અહીંયા લખીએ આપણે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન ચાલો આ આપણું સૂત્ર માટે એક્સ બાર બરાબર હવે જુઓ એમાં સિગ્મા એફ આઈ એક્સ આઈ કેટલા છે ચાર હજાર સાતસો વીસ સાતસો વીસ અને છેદમાં એન એન બરાબર સો મીંડે મીંડે ઉડી ગયા હવે પોઈન્ટ આપો એક મીંડુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ આપીએ તો જવાબ કેટલો મળે સુડતાલીસ પોઈન્ટ બે મળે ક્લિયર આવે ને મિત્રો ચાલો હવે આપણે બીજી રીત વાપરીએ બીજી રીતમાં આપણને ધારી લીધેલ રીત વાપરીએ તો અહીંયા લખીએ ધારી લીધેલ રીત અને આ રીતે આપણે મધ્યક શોધીએ તો એમાં એક્સ બાર બરાબર એ પ્લસ હવે ધારી લીધેલ હોય તો સિગ્મા એફ આઈ ડી આઈ લેવાનું મિત્રો સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન આવે આ સૂત્ર યાદ રાખજો હવે જો એમાં એક્સ બાર બરાબર એ એ બરાબર કેટલા છે પાંત્રીસ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અહીંયા જુઓ એક હજાર બસો વીસ એક હજાર બસો વીસ અને છેદમાં એન એટલે સો મીંડે મીંડે ઉડી ગયા માટે એક્સ બાર બરાબર પાંત્રીસ પ્લસ એક મીંડુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ આપો તો કેટલા આવે બાર પોઈન્ટ બે હવે મિત્રો આ બેનો સરવાળો કરો તો પાંત્રીસ પોઈન્ટ ઝીરો વત્તા બાર પોઈન્ટ બે તો બે પોઈન્ટ સાત અને ચાર તો માટે કેટલા આવ્યા એક્સ બાર બરાબર સુડતાલીસ પોઈન્ટ બે આપણને જવાબ મળ્યો હવે તમે બંને જવાબ જુઓ બંને રીતોમાં જવાબ કેવા આવ્યા સેમ અને હજી પણ ત્રીજી રીતમાં પણ સેમ જવાબ મળશે તો હવે આપણે ત્રીજી રીત શરૂ કરીએ મિત્રો ચાલો હવે આપણી ત્રીજી રીત અને એમાં મિત્રો કઈ રીત છે પદ વિચલનની રીત વિચલનની રીત લખવાની મેથડ બોર્ડમાં મેઇન છે મિત્રો હવે એમાં લખીએ મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ કૌંસમાં સિગ્મા એફ આઈ યુ આઈ અપોન એન કૌંસ પૂરો ગુણ્યા એચ આ આપણું પદ વિચલનની રીત માટેનું સૂત્ર છે બરોબર ચાલો હવે એમાં કિંમતો મૂકો એક્સ બાર બરાબર એ એ એટલે કેટલા લીધા છે પાંત્રીસ પ્લસ કૌંસમાં સિગ્મા એફ આઈ યુ આઈ જો અહીંયા કેટલા આવ્યા એકસો બાવીસ એકસો બાવીસ છેદમાં એન એટલે કેટલા છે સો આર અને ગુણ્યા એચ એચ એટલે તફાવત બે પદો વચ્ચેનો તફાવત કેટલાનો છે દસ છેદમાં એક કૌંસ પૂરો હવે મિત્રો જુઓ
आ मींडे मींडे उड़ी गया तो माटे एक्स बार बराबर आ 35 वत्ता हवे जो एक मींडू छे ने छेद में तो एक रकम पची पॉइंट आपीए तो 12.2 मळे माटे एक्स बार बराबर हवे जुओ आ 35 वत्ता 12.2 हमणां ज आपणे कर्या तो सरवाळो केटलो मळ्यो आपणने 47.2 मळ्या क्लियर तो आ रीते आपणो मित्रो फाइनली जवाब आपणने मळी गयो अने तमे जोयुं हशे के त्रणे रीतोमां जवाब केवा आवे छे समान आवडशे ने तो आ रीते आपणो अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो नेक्स्ट वीडियो में नवा एग्जाम्पल साथ फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।